हरे कृष्णा राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकं वन्दे कारणकारणं वृषसुतम् मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलं सदवृन्दचूडामणि आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्रीनन्दकिशोर स्वामी चरणं श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय श्री ठाकुर जी महाराज नी जय श्री सदगुरुदेव की जय। तारीख 14 जून 2021 सोमवार लोयाधाम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथा नो लाभ लई रहेला लोयाधाम परिवार ना तमाम भक्तों ने जय स्वामीनारायण जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत भुजवासी हता ए भुजवासी ना प्रेम ने आधीन थई गुरुदेव रामान स्वामी 8-8 दिवस सुधी कथा करी ભુજવાસીઓને ખૂબ સત્સંગ કરાવ્યો અને જ્યારે ગુરુદેવ એમ કહે છે હવે તમે પરત ભુજમાં જાઓ તમે હજી સંપૂર્ણ કહેતા પૂર્ણ થઈને હજી ત્યાંથી તમે આવ્યા નથી જવાબદારી બધી પૂરી કરીને આવ્યા નથી માટે ઘરે જાઓ ભગવાન ભજો ને ભગવાનને ભજાવો। ત્યારે સુંદરજીભાઈ આદિ બધા જે ભક્તો હતા કે ગુરુદેવ કંઈક દુઃખી થયો તો જણાવો ગુરુદેવ કહે કે હું દુઃખી નથી થયો પરંતુ જ્યારે નવરાશ મળે ત્યારે તમે આવજો જ્યારે તમે ઘરવારમાંથી પરવારી જાઓ ત્યારે કાયમ માટે આવી જજો પરંતુ હમણાં તમે
ટૂંક સમય માટે આવ્યા છો તો તમે ટૂંક સમયમાં ત્યાં નીકળો. ત્યારે કહે કે બસ ગુરુજી છેલ્લી આ વિનંતી છે. બોલે ને શું સુંદરજીભાઈ, તમે ભુજમાં પધારજો. જે કોઈ દર્શનાર્થી ભક્તો હતા એ લોકોને ધનની કમી હોવાના કારણે, બીજી કંઈ પરિસ્થિતિ હોવાના કારણે આવી નથી શક્યા, પરંતુ તમારા પ્રેમના ભૂખ્યા છે, તમારી કથા વાર્તાના એ ભૂખ્યા છે, તો તમે ત્યાં ત્યાં પધારજો. ત્યારે ગુરુદેવ રામાનંદ સ્વામી કીધું કે અમે પણ ત્યાંના કહેતા, અમારે તમને ફળ આપવાનું બાકી છે. અમારા જે સાધુ છે ને મુક્તાનંદ સ્વામીને દેવાન છે, એને તમે રાખ્યા હતા, એને તમે ત્યાં રાખ્યા હતા, એના કારણે અમે ખૂબ પ્રસન્ન છીએ, માટે અમારે પણ ત્યાં તો ઘણું આવવાની ઈચ્છા છે, માટે તમે ચિંતા ના કરો, અમે આવીશું. એવી રીતે પછી જમાડીને પ્રેમથી વિદાય આપી. એના બધા ભુજવાસીઓ તો એ લોકો પણ ખૂબ રામાનંદ સ્વામીના પ્રેમથી, મુક્તાનંદ સ્વામી પ્રેમથી, મતલબ ભીંજાઈને વિદાય લીધી અને લીધે ને. અને આ બાજુ લોજમાં ગુરુદેવને મુક્તાનંદ સ્વામી કહેતા બધા જ લોજમાં બિરાજમાન હતા. એવી રીતે લોજમાં ગુરુદેવ રામાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી, ભાઈ રામદાસ સ્વામી, સુખાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, રઘુનાથ દાસ આદિ બધા જ લોજમાં બિરાજમાન હતા. લોજમાં બિરાજમાન હતા અને લોજમાં બિરાજમાન હતા ને ગુરુદેવ રામાનંદ સ્વામી નિત્ય કથા કરે. અને ઘણા દિવસ પછી મુક્તાનંદ સ્વામી ભુજથી લોજ પધાર્યા હતા. ભુજમાં પધાર્યા હતા ઘણા દિવસ પછી મુક્તાનંદ સ્વામી લોજમાં. અને એ પણ પાછું ભણી ગણીને આવ્યા હતા. શું કરીને આવ્યા હતા સ્વામી ભુજથી? શું કરીને આવ્યા હતા? ભણીને આવ્યા હતા. તે પણ ભણી ઘણું સારું અને રહી ભુજ ભલું એક ધારું. અને પાછું એવું નહીં કે વેકેશનમાં મુક્તાનંદ સ્વામી ભૂતથી લોજ આવતા હતા કે માંગરોળ આવતા હતા કે ગુરુદેવ રામાનંદ સ્વામી જ્યાં બિરાજમાન હોય ત્યાં મુક્તાનંદ સ્વામી વેકેશન ગાળા કે દિવાળી હોય કે ઉનાળો હોય એવી રીતે આવતા, એવું કંઈ એ સમયે હતું નહીં. ગુરુદેવ રામાનંદ સ્વામીએ જેવા મોકલા ભુજ ભણવા માટે સ્વામીને, અને એમ કીધું કે મુક્તાનંદ જ્યાં સુધી અમે તમને આગ્રહ ન કરીએ ત્યાં સુધી અહીં આવો નહીં, અથવા જ્યાં સુધી તમને વિદ્યાગુરુ તમને રજા ન આપે ત્યાં સુધી તમારે આવો નહીં. એટલે ગુરુદેવની આજ્ઞા પ્રમાણે, ગુરુદેવના સંકલ્પ પ્રમાણે મુક્તાનંદ સ્વામી આગ્રહ નહોતો રાખ્યો કે ગુરુદેવની આજ્ઞા છે એટલે મારે નથી જવું, મને ભણવાની આજ્ઞા કરી છે તો મારે ભણવું છે અને ગુરુદેવ કીધું એ પ્રમાણે મારે કરવું છે. આવી રીતે મુક્તાનંદ સ્વામી એક ધારું ભુજ રાતે 5-6 વર્ષ સુધી ને હળીંગ સ્વામી ભણ્યા. અને આપણે હોય તો ભગત ભૌતિકની તો વાત દૂર જ રહી, અઠવાડિયે અઠવાડિયે તો આવવું જ પડે, સેટરડે સન્ડે તો મળવા, ફેમિલીને તો આવવું જ પડે, રોજ પાછા ફોન હાલતો એ વાત આખી દૂર. અને પાછો અઠવાડિયા પછી દીકરો આવે ને, ઓહો મારો દીકો આવ્યો, મારો દીકો આવ્યો, દીકો વાળા દીકરો થોડો કઈ છોડી ગયો છે કઈ, આટલો પ્રેમ જગતમાં નહીં હોતો. અઠવાડિયે આવે ને એના માટે સ્પેશિયલ પાછું તો પ્રોગ્રામ ગોઠવવામાં, હમણાં અઠવાડિયે આવ્યા હોય જીતો, ચાલો હું કહું 6-7 મહિના હોય કે 1-1.5 મહિના હોય. હા, એક સ્ટેટમાં એક હરિભગતની વાત છે, તે બધા ભેગા થયા એટલે મારે તો વાતચીત થઈ ખાલી, એટલે ભગત બહુ આનંદમાં છું કે હા સ્વામી, કે હમણાં ઘણા દિવસ પછી દીકરો આવ્યો છે. મેં કેટલા દિવસ થયા આવ્યો છું કોલેજમાંથી, કે વધુ નહીં છે, મહિનો થયો કે મહિનો થયો, 1.5 મહિનો, 6 મહિનો થયો, કે હમણાં આવ્યો છે એટલે બધા ફેમિલીવાળા, એના કાકા છે, એના મામા છે, એના ફ્રેન્ડ છે, બધા આવ્યા છે અને પરિવાર બધા જ, કે આજે પાર્ટી રાખી છે અમે, કે સેટરડે સન્ડે 2 દિવસ હળી ગઈ, એને બધા ભેગા થયા છે કે ઘણા દિવસ પછી આવ્યો છે. મેં કેટલા દિવસ, કે 1 મહિનો, 6 મહિનો. ઓહો, મેં કીધું 1 મહિનો, 6 મહિનો ઘણા દિવસ કહેવાય, કે એમાં દીકરો આવ્યો છે એટલે બધા સાથે ભેગા મળીને બધા આનંદ કરીએ છીએ. સારું કે કરજો, મેં કીધું તારે બોલો. 1-6 મહિનામાં દીકરાના જોત કેવું થઈ જાય, પાછું તો ફોન તો ચાલુ જ હોય, વિડીયો કોલથી તો ચાલુ તો હોય જ પાછું.
મારો દીકો આવ્યો, મારો દીકો આવ્યો, પણ મારો દીકો વાળા દીકો વાળા સહજ જગતના ઢાળ છે, એ તો કરવું પડે. પાછું એવું દીકરા ના કરતા દીકરા ખોડે ખોટું લાગે, હારા મારા મા બાપ મારું ધ્યાન નહીં રાખતા. અને મા બાપને દીકરો તો વાલો હોય ના હોય, ઘણા દિવસ પછી આ ના હોય. આજે ગુરુકુળમાં છોકરાઓ ભણવા આવે ને કંડારી ગુરુકુળમાં, તે હવે તો ન્યા તો આપણે તો મકર સંક્રાંતિની વેકેશન હોય, નવરાત્રિનું વેકેશન હોય, દિવાળીનું હોય, કેટલાય વેકે અત્યારે તો વેકેશન ઉપર છોકરાઓ તો તમને હું એક લિસ્ટ લાવીશ કે કેટલા દિવસ ભણે છે, કેટલા દિવસ ભણતા નકરા વેકેશન ઉપર. એના એમાં તો મેં વિદેશની સ્કૂલો જોઈ ને, આપણે ગમે ત્યારે પૂછીએ ને હરિભગતને, ભગત છોકરો કે બસ ઘરે છે સ્વામી, કેમ કે હમણાં રજા પડી છે. પછી પૂછે પણ કે ક્યાંય કે ભણવા ગયો છે, બે દાડા ભણતા ને ચાર દાડા રજા હોય. અહીં તો મેં પહેલી વાર જોઈએ કે બે દિવસ ભણતા ને ચાર દાડા રજા હોય. અને પહેલાં તો કેવું હતું, રવિવાર સિવાય રજા પણ નહીં, રવિવાર સિવાય રજા ઇન્ડિયામાં, રવિવાર સિવાય રજા ન હોય, સોમવારથી શનિવાર સુધી હળીંગ ભણવાનું હોય, ભણવાનું. પણ અહીંયા તો શનિવારે રજા ને રવિવારે રજા ને સોમની શુક્ર તો વાત જ, સોમથી શુક્રની વાત આખી અલગ છે. પાછી એમાંય પછી એક બે રજા તો હોય, વીકેન્ડ આવ્યો છે કંઈક એવું તો હોય જ. એટલે અમુકનું કહેતા કંડારી ગુરુકુળની વાત હાલ, ત્યારે છોકરાઓને મળવા આવતા ને વાલીઓ બે ત્રણ મહિને કે એક એક મહિને. આપણે ત્યાં એવી પ્રથા છે કે મહિનાનો જ્યારે અંતિમ રવિવાર હોય ને ત્યારે દીકરાઓને માતા પિતા મળવા આવે, મહિનાનો અંતિમ રવિવાર હોય ને ત્યારે માતા પિતા મળવા આવે. તો તમારે નાસ્તાના કોથળીઓ ભરી ભરીને લાવે, કેટલો હોટલમાંથી લાવે દીકરાઓને જમાડવાનો, એટલો લાવે ને ભાગ, એટલો બધો નાસ્તો લાવે ને વાત જવા દો. પછી બધા જે ભેગા મળીને જમે ને, અમારા દીકરા ઘણા દિવસથી જોયે ને, તો મહિનાથી અમે લાવ્યા છીએ આ બધોય, અને પછી દીકરાને બરાબરનો જમાડે જમાડે. અને ત્યારે કાંઈ મુક્તાની શક્તિ એવું નહોતું કે મહિને મહિને રામાન સિંહ મળવા જતા ભુજ હતું એવું. એમ કહે છે કે સ્વામી તો હળીંગ ભુજમાં 5-6 વર્ષ દુર્યા, નહીં રામાન સિંહ કોઈ પણ યોગ નહીં, રા ભાઈ રામદાસ સ્વામીને કોઈ પણ યોગ નહીં, સુખાનંદ સિંહનો કોઈ પણ યોગ, ગુરુભાઈનો કોઈ પણ યોગ નહીં, માત્ર દેવાનંદ સ્વામીને આવી બધી પરિસ્થિતિ. એટલે ગુરુદેવનો તો થાય તો ખરા ને, ભાઈ મારા વચને ત્યાં રહ્યા, એક પણ વચન ઓલંઘ્યું નહીં, એને આવવાની ઈચ્છા થાય છતાં પણ મને કીધું નહીં અને મારી આજ્ઞામાં પડ્યા રહ્યા, એટલે ગુરુદેવ રાજી ના થાય, થાય ને એ થાય. એટલે ગુરુદેવ રામાનંદ સ્વામીને પણ એટલું હતું, મારે મુક્તાનંદને મળવું, મારે મુક્તાનંદને મળવું અને મારા મુક્તાનંદ મારી સાથે રાખવા, મારી સાથે રાખવા છે, મારી સાથે રાખવા છે. એટલે ઘણા દિવસ પછી મુક્તાનંદ સિંહ લોજમાં પધાર્યા અને ભણીને આવ્યા હતા, અને એ પણ પાછું ભુજમાં એક ધારું ભણતા હતા. અને પાછું ભણવાની સાથે સાથે પણ ભુજમાં સ્વામીએ શું કર્યું, પાછું સત્સંગ કરાવ્યો. ભગત શક્તિ તો ખરા તમારામાં, આગળનું વિચારી લેવાની. એટલે ભુજમાં સ્વામી ભણવાની સાથે પણ શું કર્યું, સત્સંગ વધાર્યો, સત્સંગ કરાવ્યો કે સ્થાપ્યો સત્સંગ સારો. અને એ પાછો સત્સંગ કેવો, પાછો કૃષ્ણને પ્રેમ, કૃષ્ણ પ્રેમને વધારનારો, પોતામાં પ્રેમ કરાવે, અર્થાત કહેતા જગતમાં આસક્તિ કરાવે કે પછી પોતામાં પ્રેમ કરાવે કે પછી એમ નહીં, પણ કેમાં પ્રેમ કરાવે, ભગવાનમાં પ્રેમ કરાવે ને સદગુરુમાં પ્રેમ કરાવે, એવો સત્સંગ વધાર્યો, એવો સત્સંગ વધાર્યો સ્વામી. સવારથી સાંજ સ્વામી ભણતા, અને સાંજે જ્યારે બધા ભક્તો આવતા ને, ત્યારે ભક્તોને સત્સંગ કરાવીને ભગવાનમાં તૃપ્ત કરાવતા, ભગવાનની અનુભૂતિ કરાવતા, સત્સંગના માર્ગે વાળતા. હવે આ બે કાર્ય એક સાથે થાય, હે ભણવાની સાથે સત્સંગ થાય, હે એને બે કર્યું એક સાથે, બે અઘરું છો, ભણવાની સાથે સત્સંગ કરાવવાનું બહુ અઘરું છે, કાં ભણવાનું થાય કાં સત્સંગ થાય. હવે અમારી જ વાત છે, ગુરુજીએ કાશી 10 વર્ષ મોકલી દીધું, ત્યાં કંઈ પછી સત્સંગ નહોતો કરાવવાનો, કંઈ સવારથી હાંજ ભણવાનું જોઈએ, પણ હાંજે પછી ત્યાં કથા વાર્તા થાય અને પછી ધબધબડી કથા વાર્તા સત્સંગની રેલી જડે, એવું કાંઈ ત્યાં હતું નહીં. આ નમકને પાછું સત્સંગ ચોટે ના, એવું હોય પાછું દેશ પ્રાધાન્ય હોય ને, કાશીજી દેશ પવિત્ર દેશ હોય, બધા સ્વયં જ્ઞાની સિદ્ધ બ્રહ્મ ત્યાં હોય અને જ્ઞાની જ હોય અને શાસ્ત્રનું જાણતા હોય, પછી ભગવાનની કોને ભૂખ હોય ત્યાં વળી, હોય ના હોય ને, સ્વયં ભગવાનને અનુભૂતિ થઈ ગઈ હોય, ભગવાનને વરેલા હોય, આ ત્યાં જ્ઞાન દેવાની જરૂર ખરા,
ત્યાં તો અમે તો જ્ઞાન લેવા ગયા હતા, હવે ત્યાં હું સત્સંગ કરાવવાની જરૂર છે? ત્યાં મુમુક્ષુ હોય તો વાત આખી અલગ છે. મુમુક્ષુ તો હોય પણ ત્યાં મુમુક્ષુ એટલો સામે હોવો જોઈએ ને કે આવવો જોઈએ એમ. પણ હા, એટલું ખરા કે જેટલા પંડિતો હતા, જેટલા સજ્જન વ્યક્તિઓ હતા, એ લોકોને આપણા સંતો પ્રત્યે ભાવ થયો, ગુરુજીમાં હેત થયું અને આપણે સંસ્થાને માનવા લઈ ગયા, એટલું થયું, એ સત્સંગ થયો એટલો. પરંતુ મુક્તાનંદ સ્વામીએ જે ગલીએ ગલીએ ભુજમાં સત્સંગ કરાવી દીધો, એ વાત કંઈક આખી અનોખી છે, અનોખી છે. સ્વામી સવારથી સાંજ ભણતા અને સાંજે સાંજે સત્સંગ કરાવતા, અને એવો સત્સંગ વધાર્યો ભુજમાં, એવો સત્સંગ વધાર્યો, એમાં ગંગારામ મોલ ને હિરેજીભાઈ ને સુંદરજીભાઈ ને રૂપાબા ને લાધીબા જેવા બધા ભક્તો તૈયાર થયા. અને એ પણ પાછા ભક્તો કેવા તૈયાર થયા? ભગવાનમાં પ્રેમ કરનારા થયા, સત્પુરુષમાં પ્રેમ કરનારા થયા, પ્રેમ કરનારા થયા. એટલે ગુરુદેવ રામાનંદ સ્વામીને થયું કે મેં મુક્તાનને ભણવા મોકલા હતા અને ભણવાની સાથે સાથે આટલો બધો ભુજમાં સત્સંગ વધારી દીધો, ભુજમાં સત્સંગ વધારી દીધો. એક સાથે બંને કાર્ય, વિદ્યાની સાથે સત્સંગ, આવું તો કોઈકમાં જોઈ, કોઈકમાં જોઈ. અને આવું કઈ બધામાં આવે નહીં, આવે નહીં. વિદ્યાની સાથે સત્સંગ કરાવો ને એ બહુ અઘરી વાત છે, બહુ એટલે બહુ અઘરી છે, બોરી વાત છે. પરંતુ મુક્તાનંદ સ્વામી કરી જાણ્યા, મુક્તાનંદ સ્વામી સત્પુરુષનું લક્ષ્ય સમજી ગયા. અને મોટા પુરુષનું લક્ષ્ય છે ને એ મોટા જ જાણે, મોટા પુરુષનું લક્ષ્ય એ મોટા જાણતા હોય, મોટા હોય ને એકબીજાને મોટાને ઓળખતા હોય. એ વાત બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. જે મોટા હોય ને એ મોટાને ઓળખી જાય, ઓળખી જાય. એટલે આ વાત હૃદયમાં આપણે રાખવી કે મોટા મોટાને ઓળખતા હોય. આપણી દૃષ્ટિમાં ભેદ દ્રષ્ટિ છે કે આ એની કરતા મોટા છે, આ એની કરતા મોટા છે, હોય સ્થિતિ કરીને હોય ભી ખરા, અંગે કરીને હોય ભી ખરા, પરંતુ ખરેખર વાસ્તવિકતાની રીતે જોવા જઈએ ને તો મોટા પુરુષ મોટાને ઓળખતા હોય. એ કઈ રીતે ઓળખતા હોય? તો એ તો એ લોકો જ જાણતા હોય, જાણતા હોય. કારણ કે એ લોકોની બધી અંતર્યામી શક્તિ હોય, મહાપુરુષની, ભગવાનની બધી અંતર્યામી શક્તિઓ બધું જાણતા હોય. ભગવાન સર્વજ્ઞ છે એમ સંત મોટા સાધુ પણ બધું જાણતા હોય, પરંતુ એની ઈચ્છા થાય એટલું એ બોલે અને જોવે, એને થાય કે જોવા જેવું છે તો જોવે, અન્યથા કઈ બહુ મોટા પુરુષ જોવે નહીં. એમ રામાનંદ સ્વામીએ તો જાણી રાખવું છે કે મારે મુક્તાનંદ પાસે આ કાર્ય કરાવવું છે, આ કરી શકે એમ છે, એ ભણવાની સાથે સત્સંગ પણ કરાવી શકશે અને ભુજમાં સત્સંગ કરાવવો છે ને, ત્યારે ભુજ એટલે બહુ મોટું કહેવાતું ને વિદ્યા માટે, એટલે મારે મુક્તાનંદ દ્વારા કરાવવું છે. એટલે સ્વામી એમને ત્યાં મોકલી, અને સ્વામીની આજ્ઞા પ્રમાણે, ગુરુદેવની આજ્ઞા પ્રમાણે સ્વામી રહેતા હતા. એટલે સ્વામી કહેતા ગુરુદેવ ખૂબ રાજી હતા, અને રાજી હતા ને પછી ગુરુદેવ રામાનુજી બધાને કહેતા, તમને ખબર છે આ મેં મુક્તાનંદને ભુજ ભણવા મોકલ્યા, તો જો ભણવાની સાથે સત્સંગ પણ કરાવીને લાવ્યા, અને એ પાછો સત્સંગ કેવો કરાવ્યો એને ભુજમાં, આ તમે આ જો ભુજનો સંઘ આવ્યો તો કેવો તો પ્રેમી બધાય, એ લોકો છોડીને આપણને નહોતા જતા. એમ ગુરુદેવ રામાનંદ સ્વામી છે ને મુક્તાનંદ સ્વામીની પ્રશંસા કહેતા એમના સદગુણ બધી જગ્યાએ ગાવા લાગ્યા. કેવો કહેવાય? આમ જોવા જઈએ એક લૌકિક દ્રષ્ટિએ તો ગુરુદેવ રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી શિષ્ય હતા ને, તો એક ગુરુદેવ એક શિષ્યના સદગુણ ગાય, એ સ્થિતિ કેટલી મોટી હશે તમે જોજો. મોટા પુરુષ જેટલો શિષ્યનો મહિમા જાણતા હોય ને, એટલો તો શિષ્યને તો મોટા પુરુષનો મહિમામાં જો બહુ ખામી રહી, બોરી એટલો સમજી શકે નહીં, એટલો સમજી શકે નહીં, ના સમજી શકે. કારણ કે એને એમ થઈ જાય, તરત જ થઈ જાય એની, જો એને થોડુંક પણ એનું મતલબ ના થાય તો એને કંઈક ને કંઈક બુદ્ધિ મોટા પુરુષની વિશે પરઠે પરઠે ને પરઠે, એવી રીતે બુદ્ધિ પરઠે. મોટા પુરુષની પાછળ આટલું બધું આપણે કરીએ છીએ તો આપણે સામું જોતા નથી, આપણી પર રાજીપો વરસાવતા નથી, મારા દોષ ઢાકતા ટાળતા નથી, મને ભગવાનની અનુભૂતિ કરાવતા નથી, એમની જોડે વધારે બોલે છે ને મારી જોડે વધારે બોલતા નથી, એને મોઢામાં લાડુ જમાડે છે મને મોઢામાં લાડુ જમાડતા નથી, એને આ સ્થાનમાં રાખો ને મને આ સ્થાનમાં રાખો ને મને આ વ્યક્તિ જોડે રાખો ને મને આ વ્યક્તિ જોડે ના રાખો, મારે આની જોડે રહેવું હતું ને એને એની જોડે રાખવું હતું ને આમ ના કર્યું. આ બધી જ કલુષિત વિચારધારાઓ જ્યારે મોક્ષના માર્ગમાં મુમુક્ષુ ચાલતો હોય ને, ત્યારે જો સંપૂર્ણ મોટા પુરુષને જાણી ન રાખ્યો ને,
ત્યારે આવી કલુષિત વિચારધારો પ્રવાહિત થતી હોય છે, પ્રવાહિત થતી હોય છે. એટલે મોટા પુરુષમાં અને ઠાકોરજી મારામાં હંમેશા હું રહેવું આંધળા બેરાને મૂંગા, ને આંધળા બેરાને મૂંગા થઈ જવું. એ જે કંઈ કરતા હશે ને એ બરાબર કરતા હશે. હવે કદાચ પેલા ભક્તને ભગવાનને મોટા વધારે બોલાવે છે, તો મહારાજને મોટાને એને એ જીવને વધારે લઈ જવો છે, એના માટે વધારે પ્રયત્ન કરવાનો છે. તને નથી બોલાવતા, અર્થાત તારી પાછળ થઈ ગયું છે, તને એટલું કરાવશે. પરંતુ એ પણ એક વાત પાકી છે, જેટલો મુમુક્ષુ સત્પુરુષની પાછળ દોડે ને ભગવાનની પાછળ દોડે, એટલો ભગવાન અને એટલા સત્પુરુષ એ મુમુક્ષુની પાછળ દોડે, એ વાત પણ જાણવા જેવી છે. અમુકનો મુમુક્ષુ મોટા પુરુષનું ભગવાનનું એવું હોય, આ ગુરુદેવ રામાનુજનું એવું હતું, હમણાં બધી ખબર પડશે આપણને, કે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી પાછળ દોડતા હતા ને, એટલે રામાનંદ સ્વામી પછી મુક્તાનંદ સ્વામીની પાછળ ઓગળી ગયા. કે મુક્તાનંદ સ્વામી નજરમાં ગુરુદેવ રામાનંદ સ્વામી હતા, રામાનંદ સ્વામી હતા. એટલે મુમુક્ષુ પણ એ વાત જાણી રાખી, જો મુમુક્ષુની એવી ઈચ્છા છે કે ગુરુદેવની આગળ હું પણ એકદમ આનંદથી કિલ્લોલથી ખિલખિલાટથી રહું અને એની આગળ પણ નિખાલસપણે ચર્ચા કરું અને નિખાલસપણે સત્વગુણના ગાઢ, રજોગુણના ગાઢ, તમોગુણના ગાઢ, એકદમ નિષ્કપટ, એકદમ બાળકની જેમ ને ભૂલકુની જેમ રહું, તો મુમુક્ષુ એવું ખાલી થવું જોઈએ. એને એમ હોય કે સત્પુરુષ પણ મને એની ગુપ્ત વાતો કેતાનું ગુહ્ય જ્ઞાન મને પણ આપે, એમની અનુભૂતિ છે એવી મને પણ અનુભૂતિ પરમાત્માની થાય, ભગવાન છે એ મને પણ નિખાલસપણે કહે, હું પણ ભગવાનને નિખાલસપણે કહું, એ ક્યારે બને? કે જ્યારે મુમુક્ષુ કહેતા વાછડો જો માને ધાવા જાય તો ગાય આંચળામાંથી દૂધ મેલે, મેલે ને મેલે. પણ વાછડો પછી બીજી માને ધાવા જતી હોય ને તમારે તો એ પેલી ગાય બહુ હારશે, પછી ત્યાં ધાવા જતું હોય પછી પાટું ના મારે શું થાય, થાય કે ના થાય? એટલે મુમુક્ષુ સમજવાનું વિચારવાનું છે. મુક્તાનંદ સ્વામીના જીવનમાં એ વિચારવાનું છે કે મુક્તાનંદ સ્વામી ગુરુદેવ રામાનંદ સ્વામી પાછળ દોડતા હતા, મુક્તાનંદ સ્વામી ગુરુદેવ 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 કરતા હતા. એમ જ્યારે આપણા હૃદયમાં એમ થઈ જાય ને, મારા ગુરુદેવ મારા ઠાકોરજી મહારાજ, મારા ગુરુદેવ મારા ઠાકોરજી મહારાજ, મારા ગુરુદેવ મારા ઠાકોરજી મહારાજ, મારી મુક્તાનંદીય પરંપરા, બસ આટલું હૃદયમાં થઈ જાય ને, ભલે તમારે વર્તનમાં ના થાય પણ હૃદયમાં રોમે રોમમાં એ જ પુલકિત થવા લાગે ને, ભલે પછી તમને રજોગુણના ઘાટ ને તમોગુણના ઘાટ ને સત્વગુણના ઘાટ કે ગમે તે થતું હોય, પરંતુ મોટા પુરુષની આગળ જ્યારે તમે બધું એકદમ પાણી એકદમ પાણી થઈ જાઓ, તમે કે સારું ગુરુજી આમ થાય છે મને, સારું તમે કંઈક કરો તો સારું છે એમ, પછી તમને જેમ યોગ્ય લાગે એમ. પણ હા, પછી એ પણ જોવું છે કે ગુરુદેવની કઈ રીતે રુચિ છે. મેં ના કીધું ગમે તે થાય, અંતે એનું ધાર્યું કરવું કરવું કરવું, એમાં સુખ છે છે ને છીએ. એટલે આપણે બધા જ આ સ્વામીના જીવનમાંથી શીખવાનું છે કે સ્વામીએ ગુરુદેવ રામાનંદ સ્વામીનો રાજીપો લીધો ને, એનું જો કોઈ મુખ્ય કારણ હોય ને, તો મુક્તાનંદ સ્વામી ગુરુદેવની પાછળ ઘેલા કેતા ગાંડા થયા હતા. શું થયા હતા? ગાંડા થયા હતા, ગાંડા થયા હતા. એમ આપણે પણ છે ને મોક્ષના માર્ગમાં છે ને, આપણને જે મળેલા સત્પુરુષ હોય ને, આપણને મળેલ જે સાધુ ભક્ત હોય ને, ભગવાન હોય ને, એની પાછળ ગાંડા થવું, ગાંડા થવું. અને જ્યારે ગાંડા થઈએ ને એની પાછળ, ત્યારે બધી જે મોક્ષનો બારીઓ છે ને, ગમે એટલા વિઘ્ન આવનારા હોય ને, ગમે એટલા રંક હોય ને, તો રાજા થઈએ, અને ગમે એટલા વિઘ્ન ખરાબમાં ખરાબ કહેતા એ વિઘ્ન ટળી શકે એવું ન હોય, પ્રારબ્ધ કર્મ વશે કરીને કે ક્રિયા માણે કરીને એ ટળી શકે એવું કર્મ હોય જ નહીં. પરંતુ જો મોટા પુરુષની દ્રષ્ટિ પડી જાય ને અને મોટા પુરુષની છાયા પડી જાય ને, તો એ જીવ તાપમાંથી ઉગરી જાય, ઉગરી જાય ને ઉગરી જાય, ઉગરી જાય. એટલે મુમુક્ષુ એ દોડવાની જરૂર છે મોટાની પાછળ અને મહારાજની પાછળ, અને ઓટોમેટિક પછી ઠાકોરજી મહારાજ અને મોટા દોડતા આવે, આવે ને આવે આવે. અને વાસ્તવિકતા રીતે આપણે જોવા જઈએ ને, તો મોટા પુરુષનું હેત અને મહારાજનું હેત છે ને આપણી પર ખરબો ગણું હોય, પણ આપણે જાણી ના શકીએ. આ ગુરુદેવ રામાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીનું અતિશય હેત હતું, અતિશય વિશ્વાસ હતો, અતિશય સ્વામી ગુરુદેવ રામાનંદ સ્વામીને જાણતા હતા,
એમ આપણે બધા જ એક પ્રવાહમાં જે મોક્ષના માર્ગે ચાલે છે ને, ત્યારે આપણે પણ એવું જ રાખવું કે નહીં, મારું જે મૂળ છે મોટા, મારું જે મૂળ મુક્તાનંદીય પરંપરા છે, મારું જે મૂળ ઠાકોરજી મહારાજ છે ને, એ પકડી રાખવાનું છે. બીજું તો બધું જે છે ને એ બધા વાયરા છે ને, એ વાદળા છે ને, આ મોટા પુરુષની છાયામાં રહેશું ને, એ બધા ઉડી જવાના છે, ઉડી જવાના છે. એ મુક્તાનંદસિંહ ભુજમાર્યા ને તો બધા જ ઉપદ્રવ આવ્યા ને, તેમને એક જ હતું ગુરુદેવ રામાનંદ સ્વામી, એટલે બધું ઉડી જવાનું, ઉડી જવાનું ને ઉડી જવાનું. એટલે રામાનંદ સ્વામી આ વાતને બધી જાણતા હતા. ભુજમાં જે જે ઘટનાઓ થઈ ને સ્વામીના જીવનમાં, એ બધી જ વાતોથી સ્વામી જાણ હતા. ગુરુદેવ રામાનંદ સ્વામીને જાણતી બધી જ ખ્યાલ હતો, બધું જાણતા હતા. એટલે ગુરુદેવ બધાને કહેતા, તમને ખ્યાલ છે મુક્તાનંદ સ્વામી કેટલું સહન કર્યું છે, કેટલી ધીરજ રાખી છે, કેવી રીતે ભણ્યા છે, કેવો સત્સંગ વધાર છે, એનામાં કેવી ભક્તિ છે, એનામાં કેવો વૈરાગ્ય છે, કેવો વૈરાગ્ય છે. એટલે ગુરુદેવ રામાનુસિંહ બધાએ સાધુને અને પરદભાઈ આદિ ગુવર્ધનભાઈ આદિ બધા ભક્તોને કહેતા, આ મુક્તાનંદ સ્વામી જ્યારથી આવ્યા છે ને, ત્યારથી મારા હૃદયમાં ઓર ને ઓર એમના પ્રત્યે રાજીપો વરસતો જાય છે, વરસતો જાય છે. એટલે ગુરુદેવ રામાનુસિંહ ખૂબ રાજી હતા અને બધાની આગળ બોલતા હતા અને બધાની એક જ કે, હવે તો કઈ ખામી નથી રહી મુક્તાનંદ સ્વામીમાં, હવે અમને વિશ્વાસ છે મુક્તાનંદ સ્વામીમાં કે અનેક કાર્યો એ કરી શકશે અને એના જોગમાં જે કોઈ આવશે ને એ ભગવાનમાં નાખશે, સીધો ભગવાનમાં નાખશે. ગુરુદેવને વિશ્વાસ આવી ગયો. બોલો, ક્યારે વિશ્વાસ હોય? મુક્તાનંદ સ્વામી કઈ બોલ્યા નહીં ત્યારે ને. મુક્તાનંદ સ્વામીને જેમ ગુરુદેવ કહેતા ગયા એમ કરતા રહ્યા ત્યારે જ એમને વિશ્વાસ આવ્યો ને. ત્યારે જ ગુરુદેવ એમ કીધું ના કે હવે તો અમને મુક્તાનંદ સ્વામી ઉપર પૂર્ણ ભરોસો છે. અને હતો જ પહેલા, એવું નતું કે આટલું કસોટી કર્યા પછી પૂર્ણ ભરોસો થયો. સંપૂર્ણ ભરોસો મુમુક્ષુનો ઉપર મોટાનો હોય ને, ત્યારે જ મોટા એને એટલી મોટી કસોટીમાંથી કાઢતા હોય છે અને એટલી કસોટી કરી શકતા હોય છે. અને એટલું જ એનું નિધડક પણ એમને નિખાલસપણે ધબધબાટીપૂર્વક આમ કસોટી કરે. તમારા મોટાની કસોટી એવી હોય, ધબધબાટીવાળી હોય, અક્કલ કામ ના કરે, ખોપરું તો તમારું બેંગ મારી જાય, ખોપરું તો બેન મારી જાય. કારણ કે ક્યારે માનુષિક લીલા હોય ને ક્યારે દિવ્ય લેવું કઈ ખબર જ ના પડે. ભગવાનનું મોટાનું એવું, ક્યારે માનુષી લીલા ગ્રહણ કરે અને ક્યારે દિવ્ય લીલા ગ્રહણ કરે કાંઈ નક્કી નહીં. અને એમાં જ મુમુક્ષુની કસોટી છે કે ભગવાનની માનુષી લીલા અને મોટાની જે માનુષી લીલા, એ માનુષી લીલામાં જ્યારે દિવ્ય ભાવ રાખીએ અને એમ જ માને, એ જે કાંઈ છે ને એ તો મારા સુખને અડતે છે, પરંતુ પાછું અત્યારે માનુષી લીલા છે ને, પાછી દિવ્ય લીલા કરશે ને, એટલે મને બધું જ્ઞાન થઈ જશે. આ જીવને એવું, જ્યારે ભગવાનને મોટા માનુષી લીલા કરતા હોય ને, ત્યારે સારું મનુષ્ય ભાવ હોય છે કે સારું આમ કેમ, આમ કેમ, કેમ આમ કેમ, આમ કેમ. પણ ત્યારે દિવ્ય ને ચમત્કાર ને તમારો તો આમ ને આમ ને તમારો તો જ્યારે વચન સાક્ષાત્કાર થાય ને ભગવાનને મોટાના, ઓહો ઠાકુરજી મહારાજ આટલા મોટા, ગુરુદેવ આટલા મોટા, મારા આટલા મોટા ગાઢ સંકલ્પ નાશ કરી નાખે, મને આટલા મોટા વિઘ્નમાંથી બચાવે, મારું આટલું મોટું કાર્ય થઈ જાય, ખબર નહીં, ત્યારે અહોભાવ થાય. અને જ્યારે માનુષી લીલા કરે, સારું આમ કેમ કરતા હશે, આમ કેમ નહીં, મોટા પુરુષ કેમ ભગવાન આમ કરતા હશે. પણ મનુષ્ય ભાવમાં બુદ્ધિ ન્યૂન થઈ જાય અને દિવ્ય ભાવમાં બુદ્ધિ ઉત્કૃષ્ટ થઈ જાય અને ભાવ વધી જાય, તે મુમુક્ષુની ભક્તિ ખોટી છે. મુમુક્ષુની બુદ્ધિ અને ભક્તિ બંને ખોટી છે, બંને ખોટી છે. પરંતુ ઓલા આંબાની જેમ જેમ નિશ્ચય થયો, આ આંબો છે, એ આંબો જ છે, બીજું કાંઈ છે નહીં. વડતાલના આધારે વતનપુરમાં કહે છે મહારાજ વડતાલના પહેલામાં કે આંબાનો નિશ્ચય થયો એ થયો. એમ આપણે નિશ્ચયમાં મેં કીધું અમુક એન્ટીના તમારો તો સ્ટોરેજ અંદર નાખી દેવા, ગમે તે થાય ને એને એમાં જ જડતા ગ્રહણ કરી લેવી અને એ જ તમારે સ્થિરત્વને પામી દેવી, એ જ તમારે ઠોસી ઠોસી દિવસે દિવસે ભેરા કરવો. ઠાકોરજી મહારાજ અને સદગુરુ, ઠાકોરજી મહારાજ ને સદગુરુ, ઠાકોરજી મહારાજ ને સદગુરુ, ઠાકોરજી મહારાજ ને સદગુરુ, મુક્તાનંદીય પરંપરા અને એમને મળેલા જે મતલબ કહેતા કે આવા જે સાધુ ભક્તો, બસ આટલું ગોખી રાખવું. આ મુક્તાનંદ સ્વામી ગોખી રાખ્યું હતું ભુજ ભણવા ગયા ને, ત્યારે ગોખી રાખ્યું હતું શું? ગુરુદેવ રામાનંદ સ્વામી ને ભાઈ રામદાસ સ્વામી ને પરોતભાઈ આદિક ભક્તો, બીજું કાંઈ નહીં. આ તો ગુરુદેવની આજ્ઞાથી ભણવા આવ્યા છીએ,
અને આ વિદ્યા લઈએ છીએ. બાકી તો ગુરુદેવ રામાનંદ સ્વામી અને ભાઈ રામદાસ સ્વામી આદિ બધા સંતો અને પુરતભાઈ આદિ બધા એક ગોખી રાખ્યું હતું ને, એટલા માટે બધું એને કઈ લાગે નહીં. એટલે રામાનંદ સ્વામી જાણતા હતા કે મુક્તાન સ્વામીના જીવનમાં કાંઈ ફેર કેતા મારા પ્રત્યે જે હેત હતું એ હેત દિવસે ને દિવસે એમને વધતું ગયું. એટલા માટે એનામાં કોઈ પણ પ્રકારની ખામી નથી. અને અમને હવે વિશ્વાસ છે કે હવે એના યુગમાં જે કોઈ આવશે ને એ ભગવાનને ભેટાળશે. એવી રીતે બધાને વાતો કરતા અને આખો દિવસ બધી જગ્યાએ આશ્રમમાં બધાએ મુક્તાન સ્વામી પાસે બધાએ બેસવા આવતા. અને જ્યારે મુક્તાન સ્વામી પાસે બધા સંતો બેસવા આવતા ને, ત્યારે બધાએ કોની પાસે બેસવા જતા, બધા ભેગા થઈને ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે. જ્યારે મુક્તાન સ્વામી પાસે બધા સંતો, હા ગુરુદેવ કહેતા હોય રામાનંદ સ્વામી કે મુક્તાન સ્વામી આટલું બધું સહન કર્યું, આટલી બધી ધીરજ રાખી, આટલું બધું ભણા, આટલો બધો સત્સંગ કરાવ્યો અને આવા છે, આજ સુધી મેં એને કંઈ કીધું પણ એ કાંઈ થયું નહીં. એટલે સત્સંગ કરવા તો જાય, બધાએ જવાના તો ખરા. એટલે બધા મુક્તાન સ્વામી પાસે જાય ને મુક્તાન સ્વામી બધાને લઈને કોની પાસે જાય, રામાનંદ સ્વામી પાસે. એક મોટો વિવેક છે, એ મોટો વિવેક છે કે પોતાની ઉપસ્થિતિમાં મોટા મોટા જો એ શિષ્યના ગુણ ગાતા હોય અને શિષ્યની પાછળ એ સંતો અને ભક્તો જો પાછળ જતા હોય તો શિષ્યની જવાબદારી છે કે જેને મારા સદગુણ ગયા છે પરંતુ એ મારામાં છે નહીં, પણ એની દેન છે, એની ઉદારતા છે, એની દ્રષ્ટિ છે. પણ મારો તો એ મારી તો જવાબદારી એટલી જ છે, એ ભલે મારી પાસે આવતા પણ મારો તો ધર્મ તો એક જ છે, આ બધામાં ક્યાં કરવા મારે, ગુરુદેવ રામાનંદ સ્વામી. અને એ જ શિષ્ય કહેવાય અને એ જ સદગુરુના આપેલા જે સદગુણ હોય ને એ સદગુણને પચાવ્યા કહેવાય. સદગુણ જ્યારે મોટા શિષ્યના ગાતા હોય છે ને ત્યારે ઘણા એંગલથી ઘણા કસોટીમાંથી કહેતા, ઘણી પરીક્ષા માટે ગાતા હોય છે. મોટાના અભિપ્રાય સમજવા એ કહે તો જે રીતે એ વાત તો છે, મોટાના અભિપ્રાય તો ઓળખી ના શકે, ભગવાનના અભિપ્રાયની વાત તો દૂર રહી. એટલે મુક્તાનંદ સ્વામી પાસે જે કોઈ બેસવા અને બધા જ ભેગા થઈને ક્યાં જતા, રામાનંદ સ્વામી પાસે. એટલે રામાનંદ સ્વામી પાસે જ્યારે બધા બેસવા જતા ને, એટલે બધા જ રામાનંદ સ્વામી પાસે બેહતા હોય ને, એટલે રામાનંદ સ્વામી બધાને મોજમાં લાવી દે. જ્યારથી મુક્તાનંદ સ્વામીના ચરણ આશ્રમમાં પડ્યા ને ત્યારથી આખા આશ્રમમાં દિવ્યતા ને બધી જગ્યાએ આનંદનું મોજું ફરી વળ્યું હતું. એમ થોડાક દિવસ સુધી બધા ભેગા રહ્યા અને થોડાક દિવસ પછી ભેગા રહીને ગુરુદેવ કહે, હવે અમારે મુક્તાનંદને અમારી સાથે લઈ જવા છે. ક્યાં લઈ જવા છે? અમારી સાથે વિચરણમાં લઈ જવા છે. પછી મુક્તાનંદ સ્વામીને કીધું, મુક્તાનંદ સ્વામી હવે તમારે અમારી સાથે વિચરણમાં આવવાનું છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, હા ગુરુદેવ તમે જેમ કહો એમ. પછી તો ગુરુદેવ રામાનંદ સ્વામી છે ને બધા સંતોને ભેગા કરી કીધું કે આવતીકાલે અમે પ્રાતકાળે વિચરણમાં જવાના છે, પીપલાણામાં બધી જગ્યાએ ભક્તોને ઘેર કથા વાર્તાનું સુખ આપવા માટે. ત્યારે બધા સંતો કે હા ગુરુદેવ તમે જેમ કહો. પછી મુક્તાનંદ સ્વામીને સાથે લઈને બધાય ગુરુદેવ અને ગુરુદેવની સાથે મુક્તાનંદ સ્વામી હતા અને દેવાનંદ સ્વામી હતા, ઘણા હરિભક્તો હતા, આ બધા જ આખા થઈને પીપલાણા ગયા. સૌપ્રથમ ક્યાં ગયા? પીપલાણા. અને એ પીપલાણામાં ખબર છે ને કોણ રહેતું હતું? પીપલાણાના નરસિંહ મહેતા. ઘણા દિવસ ત્યાં નરસિંહ મહેતા કહેતા હતા, ગુરુદેવ અમારા ઘેર પધારજો, અમારા ઘેર પધારજો. એટલે ગુરુદેવને એવું હતું કે મારે નરસિંહ મહેતાના ઘેર જવાનું છે. પછી મુક્તાનંદ સીધું આપણે પીપલાણા જવાનું છે. પછી પીપલાણા પહોંચ્યા અને આ નરસિંહ મહેતા છે ને કઈ જેવા તેવા ભક્ત નહોતા. આ નરસિંહ મહેતા જેવા તેવા કઈ ભક્ત નહોતા, એ વાત યાદ રાખવા જેવી છે. આ નરસિંહ મહેતા બહુ મુમુક્ષુ હતા. કેવા હતા? મુમુક્ષુ હતા અને જ્ઞાતિય કરીને ઉનેવાળા બ્રાહ્મણ હતા. અને એ જમાનામાં એ લાખના આસામી હતા. એટલે લાખના આસામી એટલે બહુ કહેવાય, બોલે એ સમય લાખ એટલે શું કહેવાય? મને ભગતે કીધું હતું એક રૂપિયામાં શું હતું? એક રૂપિયામાં શું હતું? તમારે 10 રૂપિયા ભાડું હતું અને 1 રૂપિયાની
સ્કૂલની ફી કંઈક એવું હતું એ જમાનામાં, દાદાના જમાનામાં એક રૂપિયા ફી હતી તો શું કહેવાય. અને એ અને પાછું આ મહારાજ વખતે કહેતા રામાનુજી વખતે આ આપણે નરસિંહ મહેતા પીપલાણા લાખના આસામી એટલે કેટલા ધનાઢ્ય કહેવાતા છે એ જમાનામાં. હે, એટલે નરસિંહ મહેતાને પાછા ચાર પુત્ર હતા. થોડોક એનો ડેટ આપું છું, કે માહિતી આપું છું. એ નરસિંહ મહેતાને ચાર પુત્ર હતા, કલ્યાણજી, વાલજી, રઘુનાથ અને રવજી. અને પત્ની લાછુબાઈ હતા, અને લાછુબાઈ પણ બહુ ભાવિક હતા. અને લાડુબાઈ અને માનુબાઈ કરીને એમની બે પુત્રીઓ હતી, એ પુત્રીઓ પણ બહુ ભક્તિવાળી હતી. અને નરસિંહ મહેતાની બે બહેનો હતી, જીબા અને મીઠીબાઈ. કોણ? જીબા અને મીઠીબાઈ એમને બહેનો હતી. હવે આ નરસિંહ મહેતાને ભગવાનની બહુ તાલ આવેલી કે મારે ભગવાનને ભજી લેવા, ભજી લેવા, અને આ જન્મે મારે ભગવાનને મળી લેવું છે, આ જન્મે મારે ભગવાનને પ્રત્યક્ષ મળી લેવું છે, ભગવાનનો ભેટો કરી લેવો છે, એની માટે મારે જે કાંઈ કરવું પડે ને કરવા તૈયાર છું. એટલે નરસિંહ મહેતા ભગવાનને મેળવવા માટે ગિરનાર ગયા. ક્યાં ગયા? ગિરનારમાં જાય છે. એ ગિરનાર ઉપર ગયા અને ત્યાંની ગુફાઓ જે હતી એ ગુફામાં રહેતા અને આથડતા અને કેતા પરિક્રમા કરતા. કે શેના માટે પરિક્રમા કરતા? ગુફાની પરિક્રમા કરતા ભગવાનને મેળવવા માટે. આટલી કે મારે ભગવાનને મેળવી લેવા છે અને નક્કી કરી રાખ્યું તો હવે જો ભગવાન ન મળે તો શરીરને પાડી દેવું. પરંતુ ઘણી બધી પરિક્રમા કરી છતાં પણ કોઈ જગ્યાએ એમને ભગવાનની અનુભૂતિ ન થઈ, ભગવાન ન મળ્યા. એટલે નક્કી કરી દીધું હવે મારે આ દેહને છોડી દેવો. પણ જ્યાં દેહ છોડવા જાય છે ને ત્યાં ભગવાને એના હૃદયમાં અંત પ્રેરણા કરી, ભગવાને એના હૃદયમાં અંત પ્રેરણા કરી અને કીધું કે જો ભાઈ દેહ હશે ને તો કોઈક દાડો તને ભગવાન મળશે, અને ખરેખર તું જો ભક્ત થઈશ ને તો તારે ઘેર ભગવાન આવીને તારા દ્વાર ખખડાવશે. હું કીધું ભગવાન અંત પ્રેરણા કરીને, જો તારી ભક્તિ ઉત્કૃષ્ટ હશે અને તું ખરેખર ભક્ત થઈશ ને તો તારે ઘેર ભગવાન છે દ્વાર ખખડાવશે. અને આ દેહ હશે ને તો ભગવાન મળશે, નહીતર નહીં મળે. એટલા માટે ભગવાન કહે છે શિક્ષાપત્રીમાં આત્મહત્યા ન કરી. આ નરસિંહ મહેતાએ શું નક્કી કર્યું હતું? આ દેહને હવે છોડી દે, પરંતુ ભગવાને અંતર પ્રેરણા કરી. એટલે ભગવાને અંતર પ્રેરણા જેવી નરસિંહ મહેતાને કરીને, એટલે પાછા એમ વિચારીને ભગવાનની અંતર પ્રેરણાને વિચારીને પછી ઘરે પાછા આવ્યા. અને ઘરે જ્યાં પાછા આવે છે ને ત્યાં તો ગામમાં કોણ બિરાજ્યો હતો? રામાનંદ સ્વામી બિરાજ્યા હતા. કોણ હતું? રામાનંદ સ્વામી મહેતા. એમાં રામાનંદ સ્વામી પીપલાણા આવ્યા અને અને એમાં નરસિંહ મહેતાને રામાનંદ સ્વામીનો યોગ થયો. અને ત્યારે મહેતાજીને એમ લાગવા લાગ્યું આ તો ભગવાન છે, આ રામાનંદ સ્વામી તો ભગવાન છે, આ રામાનંદ સ્વામી તો ભગવાન છે. અને આવું જાય કીધું ને ત્યાં તો પછી ગુરુદેવને કીધું રામાનંદ સ્વામી, ગુરુદેવ તમે તો ભગવાન છો. તો રામાનંદ સ્વામી કે મેતા અમે તો ઉદ્ધવના અવતાર છીએ, ખરેખર તો પરબ્રહ્મના જે સાક્ષાત અવતાર છે ને, જે પરબ્રહ્મ છે ને પુરુષોત્તમ નારાયણ, એ તો અહીં આવશે ને તમને મળશે, તમને મળશે. આવું કીધું. અને નરસિંહ મહેતા શાલીગ્રામની પૂજા કરતા અને એકવાર એટલા બધા પૂજામાં મગ્ન થતા કે એમને ભગવાનની અનુભૂતિ હૃદયમાં થતી. અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠહરણી વેશે જ્યારે સોરઠમાં વિચરણ કરતા 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 પીપલાણા પધાર્યા અને નરસિંહ મહેતાના આંગણે ઊભા રહીને ભિક્ષા માગી હતી, ભિક્ષા માંગી હતી. એ વાતને આપણે સૌ કોઈ જાણીએ છીએ. એટલે એ નરસિંહ મહેતા હતા, એ રામાનસિંહના યોગમાં આવીને ભગવાનની અનુભૂતિ કરી શક્યા હતા, એવા ભક્ત હતા. એટલે પીપલાણા નરસિંહ મહેતાના ઘેર ગુરુદેવ રામાનંદ સ્વામીને મુક્તાનસિંહ ગયા. ત્યાં થોડાક દિવસ રહીને કથા વાર્તા કરી અને ત્યાંથી થોડાક દિવસ રહીને ક્યાં ગયા? માણાવદરને પાવન કરવા ગયા. ક્યાં ગયા? અને માણાવદરમાં પણ કોણ કે રહેતા હતા રામાનસિંહના શ્રેષ્ઠ ભક્ત? મયારામ ભટ્ટ. મને કે તુલસી મહેતા કે છે હમણાં, ભાઈ તુલસી મહેતા નહોતા માણાવદર, માણાવદરના માણાવદરના મયારામ ભટ્ટ. આ મયારામ ભટ્ટ છે ને માણાવદરના નિવાસી હતા અને મૂળ કલલ પાસેના પાનસર ગામના જે વતની હતા.
અને આ માળાવદાના જે મયારામ ભટ્ટ છે એનો ઇતિહાસ બહુ ગજબનો છે, બોલે બહુ ગજબનો છે. એનું ગોત્ર પરાશર હતું અને રામાનંદ સ્વામીને અનન્ય શિષ્ય હતા. એ નાની વયે જ એ ગર્ભંગ થયા હતા, એટલે નાની ઉંમરમાંથી એ ગર્ભંગ થયા હતા ને એટલે પરિવારજનો એમને કહેતા હતા. શું કહેતા હતા તમને ખબર જ છે ને બધા? શું કે ગર્ભંગ થયા હોય, વિધુર થયા હોય બરાબર, ત્યારે પરિવારજનો શેની આશા રાખે? ભાઈ બીજું લઈ લે ને, હવે ઘણા બધા જગતમાં છે, કઈ ચિંતા ના કરીશ, એવું તો કે જ. એટલે જ ગુણાતીનાથ સ્વામી કહે ને, બાપના અહીંયામાં શું છે? સ્ત્રી છે, તે શું આપે? સ્ત્રી આપે. સાધુના હૃદયમાં શું છે? ભગવાન છે, તે શું આપે? ભગવાન આપે. એટલે આ મયારામ ભટ્ટને ગર્ભંગ થયું એટલે બધા જ પરિવારજનો શેની આશા રાખતા હતા? શું કહેતા હતા? મેણાટોણા તો મારે જ. હા વાત સાચી છે ભાઈ, મેણાટોણા બહુ મારે, ગર્ભંગ થયા હોય ને. એક સુરતમાં હરિભગત રહે છે, એટલે સંપૂર્ણ હરિભગત નહીં, 50% આમ ને 50% તમે વ્યસની હોય, 50% તમારે સત્સંગ હોય થોડું બાપ દાદાનો, એટલા માટે. એટલે ગર્ભંગ થયા ને, એટલે બે વાર તો લગ્ન કરી દીધા, બે વાર ગર્ભંગ થયા, અને ત્રીજી વાર એ થાકી ગયા, હવે મારે લગ્ન કરવા નથી. પરંતુ એના કંઈક મિત્ર હશે, મિત્રએ કીધું તોય ના માન્યો, પરંતુ એના કાકા છે ને, કાકામાં એને હેત વધારે, એને કાકામાં હેત, એટલે કાકાએ કીધું કે ભાઈ તું કેમ એવી છોકરી લાવી દે, પણ તું લગ્ન કર, તમામ ખર્ચો મારો, તું ચિંતા ના કરીશ, તમામ ખર્ચો મારો, લગ્નનો જે કંઈ ખર્ચો. અને આ ત્રીજી વખત આપણે લગ્ન કરીએ ને એ ધામધૂમથી કરવાશે, એકદમ ધામધૂમથી. અને એવી તને છોકરી અપાવી છે ને કે તારી આજ્ઞા મારી એવી રીતે, અને તને સમર્પિત એવી રીતે. હવે આને તો હવે આવો આવો હવે જે પારો ચડાવે તો હું ના કરે, તાન ચડી જાય ને, એવું કે હું લગ્ન તારા કરાવી દઈશ ને પછી તારી આજ્ઞા મારે છે, તાન તો ચડવાનું છે. એટલે એને તાન ચડ્યું હવે, એ તો તમને ખબર જ છે આ જગતમાં તમે સ્ત્રી અને ધન આપો તાન ચડે જ બધાને. એટલે આને તો લગ્ન કર્યા, ખર્ચો પણ પેલા આપ્યો, પછી તો 3-4 વર્ષ એટલે પેલા યાદ એટલે ભલા મેં તને લગ્નમાં પૈસા આપી દીધા, મને પાછા તો આપ, મેં તને. પછી આને કીધું ભાઈ તમે તો મને પૈસા આપ્યા હતા લગ્ન માટે, એટલે ભાઈ મેં તને આપ્યા હતા પણ ઓછી ના આપ્યા હતા, મેં તને ભાડે આપ્યા હતા. બોલો ભાડે પણ પૈસા આપવામાં આવે છે લગ્ન માટે? એટલે પછી તો આને તો લગ્ન કરી લીધા, એ પૈસા તો દેવાના રહ્યા. પછી જે આને કે ધબધબાટી બોલે, જે ધબધબડે તે ત્રીજું તૂટ્યું. એ હજી બિરાજમાન છે ત્યાં, મોટા વરછાના મારે, મોટા વરછામાં રહે છે, એ નામ નથી દેતો, એ હજી ત્યાં બિરાજમાન છે ત્યાં ભાઈ, અને હજી ગર્ભંગ જ છે, ગર્ભંગ જ છે. એટલે મને કહે ઘણી વાર કે સ્વામી મારે લોહે ધમ આવતું, મેં ભાઈ તું યાદ રે બરાબર છો, આ કંઈ આવવાની જરૂર નથી, તું ત્યારે મેં કીધું ગમે ત્યારે સંતો આવે ને સેવા કરજો, એમાં જ તમારું સારું છે. એટલે આવું હોય, એટલે આમ મયારામ ભટ્ટને કે કેલા ભાઈ લગ્ન કરી દો, લગ્ન કરી દો, લગ્ન કરી દો. પણ ભટ્ટજી એક જ કહેતા, ભાઈ મારા ગુરુ કે તો હું મારા ગુરુને પૂછવું પડે, મારી તો લગ્ન કરવાની ઈચ્છા સેજ પણ નથી, પરંતુ જો આજ્ઞા કરશે તો શિરોમાન્ય ગણેશું. આ રામાનુષ્યને યોગમાં આવીને થયા બધા ભક્તો, નિર્વાસનિક બધા રામાનંદ સિંહના યોગમાં આવીને બધા થયા. જો ખરા ભટ્ટજી શું કે, ગુરુદેવ કહેશે તો આજ્ઞાન શિરોમાન્ય ગણેશું, નહીતર મારે કઈ લગ્ન કરવા નથી, ભાંગી જંજાળ, ભગવાને મને સુખ્યો જ કર્યો છે, ભગવાને સુખ્યો જ કર્યો છે. હારું ભાઈ તને ગુરુદેવ જો કહેતા હોય તો અમે તને ગુરુદેવ પાસે લઈ જઈએ, અમે ગુરુદેવની વિનંતી કરીશું. એટલે આ બધા જ્ઞાતિજનો હતા બધા ભેગા થઈને ક્યાં ગયા? લોજ ગયા રામાનંદ સિંહ પાસે. રામાનંદ સિંહ પાસે ગયેલા, મોટા પુરુષ તો અંતર્યામી હોય, બધું જાણતા જ હોય. એટલે રામાનંદ સિંહ કથા વાર્તા કરતા હતા, અને એ કથામાં પાછા રામાનંદ સિંહ સાંખીની વાત કરતા હતા. શેની કરતા હતા? સાંખીની વાત કરતા. એમાં એ કહેતા, ઓહો હો, માણસનું જીવતર કેટલું, એમાં પણ એને સ્ત્રીનું લારું વળગે તે ક્યારે પ્રભુ ભોજે, રામાનંદ સિંહ વાતો કરે કથામાં. અને આ પાછળ ભટ્ટજી ને જ્ઞાતિજન બધા બેઠેલા હતા સાંભળવા માટે. રામાનંદ સિંહ સાંખીની વાતો કરતા હતા કે આ માણસનું જીવતર કેટલું, અને એમાં પણ જ્યારે સ્ત્રીની લારું વળગે ને ક્યારે પ્રભુ ભજે. અમારો તો એવો મત કે કોઈ રાજાનો કલ્લૈયો કુંવર હોય ને, એકવાર પરણી ચૂક્યો હોય ને, ફરી પરણાન પૂછવાનું કે પૂછવા આવે અમારી પાસે, તો
તો અમે એને ફંદામાં પડવા જ ના દઈએ. રાજાનો કલ્યો કુંવર આવે અને અમને પૂછવામાં આવે ને તોય અમે એને ફંદામાં ન જવા દઈએ. એ તો ઠીક, પણ કોક પહેલી વાર ભણતો હોય અને માયરામાં પણ ત્રણ ફેરા લઈ લીધા હોય અને અમે ત્યાંથી પસાર થતા હોઈએ અને ચોથો ફેરો પડતો હોય ને અમારી આજ્ઞા લઈને, તોય અમે એનો ફેરો ફરવા ના દઈએ. જીવન મળ્યું છે ને એ મોક્ષ માટે, અને એમાં પરમ વિઘ્નકારી હોય ને તો સ્ત્રી ને ધન છે, એમાંથી વૃત્તિ તૂટે તો પ્રભુને પ્યારો થાય ને મોટાને પ્યારો થાય. આવું જે રામાને સ્વામી કીધું ને, એટલે આ મયારામ ભટ્ટના જે જ્ઞાતિજનો હતા બધા સાંભળતા હતા. એટલે આવી રીતે જે ગંગાના પ્રવાહની જેમ ગુરુની ગરવી જે વાણી વહેતી હતી ને, અને ભટ્ટજીનું હૃદય કહેતા અંતર પખાળતી હતી. અને ત્યાં જ ભટ્ટજીએ નિશ્ચય કરી લીધો, હવે તો બીજો ભાવ કરવો નથી. હવે લગ્ન વિશે ગુરુને પૂછાય કાંઈ? ગુરુ જો આટલું કહી દીધું હોય તો ગુરુને કાંઈ પૂછાય ના પૂછાય. પછી આ જીવન એ ભટ્ટજીએ બ્રહ્મચર્ય વ્રત રાખી અને સત્સંગની સેવા કરી, રામાનુજની સેવા કરી, અને એક દિવસ રોકાણા અને પછી શા નિમિત્તે આવ્યા હતા એ કોઈ શબ્દ ઉચ્ચાર્યો નહીં. અને પછી જ્ઞાતિજનો જે હતા પરિવારજીને પૂછ્યું કે મયારામ, ગુરુની આજ્ઞા તો લઈ લે, આપણે જેના માટે આવ્યા છીએ એના માટે, આપણે જેના માટે એની આજ્ઞા તો લઈ લે, પૂછી તો લે, પણ જે પછી ગુરુદેવ, તારો તો નિયમ છે કે ગુરુદેવ જે કહે આપણે માન્ય કરવું, ઘણા બધા ના હોય, પણ તું પૂછ તો ખરા. પણ એ મુમુક્ષુ જાણે ને ગુરુદેવ હું કહી દીધું છું. મને ઘણી વાર મોટા એવો હોય કે ડાયરેક્ટ કે ના, પણ કથા વાર્તાની અંતર છે કે બીજાના હૃદયમાં એને પણ કહી દેતા હોય. એટલે ભટ્ટજી કે મારી આજ્ઞા થઈ ગઈ, ગુરુદેવની આજ્ઞા મારી પર થઈ ગઈ, મને ઉત્તર મળી ગયો છે કે મારે જીવનભર બ્રહ્મચર્ય વ્રત પાળવાનું છે. અને એ ગુરુની આજ્ઞા તમે કદાચ સાંભળી નહીં કથા કરતા હતા ત્યારે હું કીધું ગુરુદેવે, એ જ મારા માટે તો આજ્ઞા હતી અને મારી માટે જ હતી એક કથા, એ તો અનહદ કૃપા કરી, મારા માટે જ વાત હતી. પછી તો બધા ભેગા થઈ નક્કી કરી દીધું, હવે આ કાંઈ ભકતડો માનશે નહીં, ભલે હવે ગુરુદેવને માનતો નહીં. એવું હોય હવે જ્યારે જગતની રીત અને ભગવાન રીતમાં જે જગતનો હોય ને એ ક્યારે ભગવાનમાં ના મળે, અને જે ભગવાનનો હોય એ ક્યારે જગતમાં ના મળે. જે ભગવાન મોટા હોય ને કોઈ દિવસે જગતના લોચામાં કે જગત તરફ વૃત્તિ જ ના જાય, એની વૃત્તિ જ ના જાય. એટલે પછી તો બધા જ ટેક રાખીને મયારામ ભટ્ટે કે હવે તો લગ્ન ન કરું, એ હવે તો મારા ગુરુદેવ રામાનંદ સ્વામી રામાનસુએ હવે તો એમની જોડે રહેવું, આખી જિંદગી મારે એમની સેવા કરીશ, બીજું કાંઈ કરવું નથી. પછી આવી ટેક જોઈને ખૂબ બધે પ્રસન્ન થતા. અને એમાં એકવાર રામાનસુએ માણાદર પધાર્યા, રક્ષાબંધનનો દિવસ હતો અને ગુરુએ કાંડે રક્ષા બાંધી, અને ત્યારે ગુરુદેવ અતિ પ્રસન્ન થઈને કીધું પાર્ષદ એપા કે જા ભટ્ટ, તારા હૃદયમાં છે ને ક્યારે દ્રવ્ય સંબંધી કે સ્ત્રી સંબંધી ક્યારે અશુભ ઘાટ નહીં થાય. આવી ટેક જોઈને, જ્યારે ભટ્ટની આવી ટેક જોઈને ત્યારે ગુરુદેવ એમને આશીર્વાદ આપ્યા કે જા, તમારા હૃદયમાં છે ને ભટ્ટ, ક્યારે સ્ત્રીનો ઘાટ કે દ્રવ્યનો ઘાટ છે ને અશુભ ઘાટ ક્યારે થશે નહીં, અને તમે ક્યારે એમાં બંધાશો નહીં. આમ રામાનંદ સ્વામીના આશીર્વાદથી એમને નિષ્કામીપણું બ્રહ્મચર્ય વ્રત સહેજે સહેજે દ્રઢ થઈ ગયું. પણ એવી ટેક રાખી ધાર કે નકર આ બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવું, નિષ્કામ વ્રત સિદ્ધ કરવું, ધનથી અલિપ્ત રહેવું, પરિવારથી અલિપ્ત રહેવું, બહુ અઘરી વાત છે, એટલે બહુ અઘરી વાત છે. પણ ક્યારે થયું? મયારામ ભટ્ટની ઉપર કૃપા ગુરુદેવની ક્યારે ઉતરી? જ્યારે એવી નિષ્ઠા રાખીને અને પરિવારમાં કોઈ નાતો ના રાખ્યો ને, અને પરિવારથી હાવ અલગ થઈ ગયા ને, અને સત્સંગ રાખ્યો ને, ગુરુદેવ રામાનુજને હૃદયમાં દ્રઢ રાખ્યા ને, એને કારણે ગુરુદેવ એની ઉપર પ્રસન્ન થયા. નરસિંહ મહેતાનું જીવન પણ જો, રામાનુજને કીધું, રામાનુજના વચનમાં વિશ્વાસ રાખો ને તો ભગવાન ત્યાં નીલકંઠરાણી પધાર્યા. તમે એક એકના જીવન જો, રામાનુજ સ્વામીના જેને નિષ્ઠા બંધાણી, રામાનુજ સ્વામી જેને માની લીધા અને સદગુરુમાં આંધળી ભક્તિ કરી લીધી ને, એને નીલકંઠરાણી મળ્યા અને બધાને જ મળ્યા છે. એ મુક્તાનંદ સ્વામી હોય તો શું, સુંદરજીભાઈ તો હોય શું, હિરજીભાઈ તો હોય શું, ગંગારામ મલજી હોય તો શું, નરસિંહ મહેતા હોય કે માણાવરના મયારામ ભટ્ટ હોય, આ બધાને રામાનુજ સ્વામી શેની ભેટ કરાઈ? નીલકંઠવર્ણી મહારાજ પુરુષોત્તમ નારાયણની કરાવી.
એટલે આવી રીતે પછી માણા વરદારામાં મુક્તાનંદ સ્વામી અને ગુરુદેવ પધારી, કથાવર્તન સુખ આપી, માયારામ ભટ્ટને રાજી કરી અને ત્યાંથી ધોરાજી આવ્યા અને ધોરાજીથી ભાડેર, ભાડેરથી કારિયાણી, કારિયાણીથી ગોલીડા, ગોલીડાથી સરદાર, અને બધી જગ્યાએ મુક્તાનંદ સ્વામીને જોડે રાખતા, બધી જોઈ બધી જગ્યાએ મુક્તાનંદ સ્વામી જોડે રાખતા. આવી રીતે ગામંત્રા કરીને અને સરદારમાં જ્યારે કથા કરતા હતા એની વાત આપણે કાલે દોહરાવીશું. એ કથાને પૂર્ણ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.